વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ગુજરાતીનું દ્વિતીય પરીક્ષાનું નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન તો આ પ્રશ્નપત્ર જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે આના ક્વેશ્ચન ખાસ કરજો વિડીયો પૂરેપૂરે જોજો કારણ કે બહુ મહેનત લાગે છે આ ફાઇલ્સ બનાવવા માટે જવાબો લખવા માટે તો પ્લીઝ વિડિયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના જે તમામે તમામ અન્ય વિષયના જે વિડીયોઝ છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્લેલિસ્ટ બનાવેલું છે તેમજ જે પેપર્સ છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અથવા જીગરસર ડોટ ઇન ઉપર જતા રહેજો ત્યાં મળી જશે તો સૌથી પહેલો છે વિભાગ એ જે ગદ્ય વિભાગ છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સૌથી પહેલો પ્રશ્ન છે લોહીની સગાઈના પાઠના લેખકનું નામ જણાવો તો એ નામ છે ઈશ્વર પેટલી કર ઓકે તો આવી રીતે પાઠના નામ લેખકના નામ એ બધું કરજો સાહિત્ય પ્રકાર કરજો ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો એ સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે તો ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરનું તળ સાચું છે તેની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે ગમે ત્યાં આઠ હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે આ જમીન વિશેષ પ્રકારની છે એ સિંગોડાના મારને કોઈપણ રીતે રોકીએ તો કોતરમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે ઓકે ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે દેવલાએ બાપુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તો દેવાંશી ઉર્ફે દેવલાના નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ રાજાએ દેવલાને વરદાન માગવા કહ્યું દેવલા ઇન્દ્રરાજા રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લ્હાવો મળ્યો તો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી ઓકે તો મતલબ અલગ અલગ પાઠના ક્વેશ્ચન છે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે આ તો એકવાર તૈયાર કરી જ લેજો એના અથવામાં ક્વેશ્ચન છે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો તો નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત હતો સાદું ભોજન સાદો પહેરવા સાદું લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચારો જીવનમાં ઉતારવા જેવું છે હા બધું તો આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા નાનજીભાઈએ ગ્રામજનો મહિલાઓ અસ્પૃશ્યતા નિવારણ અહીંયા અસ્પૃશ્યતા નિવારણ આવશે એકચ્યુઅલી શિક્ષણ સંસ્થાનો સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા ત્યારબાદ મિત્રો નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો તો એમાં પહેલો પ્રશ્ન છે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી તો તમને ખ્યાલ હશે આ પાર્ટ તમે વાંચ્યો હશે બહુ બધી મુશ્કેલી હતી બરાબર અરુણિમાનું પેઠ અગિયારમાં પણ આવશે તો પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહીં તેનાથી આગળ ચલાતું નહીં છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અનેક પડકારો સામે ઝઝૂમથી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હોવા છતાં તેણે પાછા ફરવાને બદલે એમાં શું હોય કે ભાઈ એવરેસ્ટ ઉપર ચડતા જો બાટલો ખાલી જાય તો પાછું જવું પડે બરાબર એટલો રાખવું પડે કે રિટર્નમાં પણ તમે આવી શકો ઓકે એની લિમિટ હોય પણ આમનો અરુણિમાનો બાટલો ખાલી થઈ ગયો મતલબ થવા આવ્યો હશે તો પણ એણે પાછું જવાનું નિર્ણય લીધો નહીં એણે શું કર્યું કે ભાઈ જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને દોઢ કલાકમાં તે એવરેસ્ટની ટોચ પર પહોંચે પણ કૃત્રિમ પગે હા આ તેની લોખંડી મનોબળની જીત હતી એવું તમે પણ લોખંડી મનોબળ રાખી શકો સામા પરીક્ષામાં તૈયારી જબરદસ્ત કરીશ સારામાં સારા માર્ક્સ લાવીશ શીખીશ મેઇન ગોલ શીખવાનો રાખવાનો છે શીખશો આવડશે બધું તો માર્ક્સ આવવાના જ છે બરાબર અને બીજો એક ગોલ છે શેનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો કરી લો જલ્દીથી અને તમારા મિત્રોને શેર પણ કરજો એટલીસ્ટ એક મિત્રને શેર કરશો તો પણ ઇનફ છે પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ ન હતો તો ત્યાં એક બ્રિટિશ પર્વતારોહો કે તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો અને પછી એ પ્રશ્ન હલ થયો અને ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો કૃત્રિમ પગ વગર તેણે ઘસડાતા ઘસડાતા કેમ્પ ચારથી સમિટ સુધીનું પાંત્રીસો ફૂટનું અંતર ચોવીસ કલાકમાં કાપ્યું ત્યારબાદ અથવામાં છે વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો બરાબર તો આ જે પ્રશ્ન છે એનો જવાબ છે બરાબર તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો ઓકે આપણે બધા ક્વેશો વાંચવા નહીં રહીએ ઓકે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે આ પણ બરાબર અને તમારે સવિસ્તર ઉત્તરમાં તમે જુઓ સવિસ્તર ઉત્તરમાં બીજું તમે કામ કરી શકો તમે પાઠનું નામ લેખકનું નામ સાહિત્ય પ્રકાર પણ અહીંયા જો સ્ટાર્ટિંગમાં આવી રીતે લખો ને તો પણ સર તમારા ખુશ થઈ જાય કે વાહ જબરદસ્ત લખ્યું છે બરાબર એટલે એ પણ જો તમને યાદ હોય તમને આવડતું તો તમે લખી શકો ત્યારબાદ વિભાગ વિ પદ્ય વિભાગ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો રસ્તો નહીં જડે તરી જવાના તો રસ્તો નહીં જડે તો રસ્તા કરી જવાના થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના બિંદુમય ડૂબીને સિંધુ તરી જવાના એકદમ રસપ્રદ છે તમે ભણ્યા જશો ઓલરેડી ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં લખો તો હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી અહીં અગવડોથી નાસી પાસ થતી નથી તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે તમારામાંથી ઘણા બધા હોસ્ટેલમાં રહેતા હશે રાઈટ કે ભાઈ ચાલો ઘરનું ખાવાનું યાદ આવતું હોય બરાબર ઘરની સગવડો યાદ આવતી હોય ફોન યાદ આવતો હોય હમણાં તો ફોન જોકે તમે હોસ્ટેલમાં રહેતા હશો તો તમે વિડીયો ઘરાઈને જ જોયો હશે કારણ કે હોસ્ટેલમાં કદાચ ફોન ના હોય તો તેની મમ્મીના અરમાનો પૂરા કરવા એ એની એકમાત્ર લક્ષ્ય છે આથી હોસ્ટેલની કાંટાળી જીવનમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે પ્રોબ્લેમ તો આવે જીવનમાં પ્રોબ્લેમ ના આવે તો જીવન ના કહેવાય રાઈટ તો જીવનમાં પ્રોબ્લેમ આવે પણ એમાંથી નીકળવું પડે અને એ આપણે દીપકમાંથી શીખવાનું છે ત્યારબાદ અથવામાં જે કવિને માતા પાસેથી શું શું મળે છે તો કવિને માતા પાસેથી એની હુંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે ટેન્શન બધું જતું રહે મમ્મી હોય તો બરાબર ને કે ભાઈ ચાલો મમ્મી બધું કરી લેશે ક્યાંય બહાર ગયા હોય અને જો મમ્મી પીરસવાવાળી હોય તો તો પછી ખાવાની પણ મજા આવી જાય બરાબર ને એક્સ્ટ્રા મળી જાય રાઈટ માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના પર માના હેતની હેલી સતત વરસે છે માની શીતળ છાયા હુંફાળી માયા મળે છે ત્યારબાદ નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં લખો વર્ણવો બરાબર બહુ રસપ્રદ છે આ ચેપ્ટર પણ જો આ બધું શા માટે તમને આપ્યું છે હા કંઈ મતલબ શું યુઝ હશે આનો તમે વિચાર્યું કદી વિચારજો મારા માટે શું યુઝ છે હું કહું કે આ બધા ચેપ્ટરમાંથી તમે કંઈક જીવનમાં જો જીવનમાં કંઈ આ બેઠે બેઠું તો કંઈ પૂછવાનું છે નહીં તમે મોઢા થશો કોઈ પૂછાવી મરી જીવ્યા કોણે લખીને શું હતું ને એ બધું નહીં પૂછે કોઈ પણ આના જે શીખવા જેવી વસ્તુ છે એ જો તમે જીવનમાં ઉતારશો ને તમે એક સારા માણસ બનશો તમે એક સફળ વ્યક્તિ બનશો બરાબર એ મેઈન શીખવાનું છે તો જો સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહેવામાં આવે છે તેઓ જાતે જાણે છે કે સમુદ્રના પાણી તો ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મનમક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી પ્રિયજનો એમ કહે ભાઈ તમે ના જાઓ ના જાઓ મરી જશો પ્રોબ્લેમ થઈ જશે પણ જા એ જાય છે એમનું એક જ લક્ષ્ય છે આથી સહેજે પણ ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે તો મરિજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં અને જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય એટલે તમે દ્રઢ નિશ્ચય કરો તો ક્યાંય પાછા ના પડો તો હૃદયમાં ઉત્સાહના સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવા કિંમતી વસ્તુ મેળવી શકે છે ઓકે ત્યારબાદ અથવામાં છે મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના આધારે મિલન એક તો રિમિલનની મિલનની ઝંખના તમારા શબ્દોમાં વર્ણવું તો આ વાંચી લેજો વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો બરાબર આપણા એમ બી પ્રશ્ન છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ છે વિભાગ સી વ્યાકરણ વિભાગ માંગ્યા મુજબ કરવાનું છે જોડણી સુધારો પ્રાયશ્ચિત આવશે કારકિર્દી તો આવી રીતે લખવાનું રહેશે ઉત્સવ સંધિ છોડો જોડો ઉત્સવ તો ઉદ પ્લસ સૌ નિરોગી તો જવાબ આવશે નિરોગી આવી રીતે લખવાનું રહેશે નદી શબ્દનો સાચો સમાન શબ્દ શોધો તો તટીની આવશે બરાબર ને જળનું નહીં આવે તટીની આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો તો જળહળ સમાસ ઓળખાવો તો દંપતી તો દ્વંદ્વ સમાસ ભારતીય શબ્દોમાં કયો પ્રત્યય છે તો ઈય પ્રત્યય પાછળ આવશે ઈય પ્રત્યય ત્યારબાદ નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો શોધો ગળે ડૂમો બાજવો તો લાગણીથી ન બોલી શકવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો લાંબો સમય સુધી યાદ રહે તેવું તો ચિરસ્મરણીય જવાબ આવશે માંગ્યા મુજબ વાક્ય બનાવો હું પ્રશ્નપત્રના જવાબો લખું છું કર્મણી વાક્ય બનાવવાનું છે એ તો જવાબ આવશે મારાથી પ્રશ્નના જવાબ લખાય છે અને વાક્ય રૂપાંતર કરો વિધિ વાક્ય બનાવવાનું છે મેં ચોરી કરી નથી તો મેં ચોરી કરી છે એવો જવાબ આવશે તો આ તો વિભાગ સી ત્યારબાદ વાત કરીએ વિભાગ ડી અર્થગ્રહણ લેખનની તો નીચે આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો ગમે તે એક કરવાનો છે બે છે પહેલો છે મિત્ર એવો શોધવો ઢાલ સરીકો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય એ સુખમાં પાછળ હોય બરાબર સુખ હોય ત્યારે એમ ના આવે પણ દુઃખ હોય ત્યારે પહેલાં આવે એવું મિત્ર શોધવાનું છે ને એવું મિત્ર બનવાનું છે મેઇન ખાસ શું છે ખબર છે ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે એવા મિત્ર બનો જો તમે એવા મિત્ર નથી તો એવા મિત્ર તમને નહીં મળે બરાબર ને તો એટલે આ કેવું છે બંને તરફું છે બરાબર કે ભાઈ તમારે પણ એવા બનવું પડે તો એટલે સરસ વિચાર વિસ્તાર છે અહીંયા લખ્યો છે બરાબર મારા શબ્દો નથી હા પહેલી વાર મતલબ બધા અલગ અલગ સાહિત્યમાંથી લીધેલું છે તો જે રીતે ઢાલ મનુષ્યનું રક્ષણ કરે છે પરંતુ તે પરહાર થાય ત્યારે જ આગળ આવે છે તે સિવાય પાછળ રહે છે તેવી જ રીતે મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે છે જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌભાગ્યની વાત છે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય બરાબર તો એવો ઢાલ સરીકો મિત્ર હોવો જોઈએ અને તમારી ઉંમરમાં મિત્ર બહુ બધા બનશે પણ આવા મિત્રો કોઈ છે કે નહીં એ જોજો તમે બરાબર અને ઇન ફ્યુચર ઇન ફ્યુચર કોઈ એવા મિત્રો મળે કે જે સુખમાં જ આગળ હોય અને દુઃખમાં પાછળ રહે હોય દુઃખમાં કોઈ કામ હોય ત્યારે ફોન કરવાનો જવાબ ના આપે અથવા કંઈક માંગો અને કંઈ આપે નહીં જોકે એની સામેની પણ પરિસ્થિતિ સમજવી પડે પણ ઇનકેસ દર વખતે આવું થાય છે તો સમજી લેવું કે ભાઈ ચાલો આમાં કંઈક લોજો છે તો આખું વિચાર વિસ્તારથી એકવાર વાંચી લેજો શાંતિથી વિડીયો પોસ્ટ કરીને બરાબર રસપ્રદ છે શીખવા જેવું હોય છે વિચાર વિસ્તાર હા ત્યારબાદ અથવામાં છે સોબત કરતા શ્વાનની બે બાજુ દુઃખ ખીજ્યું કરડે પીંડીએ રીજુ ચાટે તમે કૂતરાની સોબત કરો ને તો બે બાજુ દુઃખ હોય ધારો કે ખીજે એટલે કે મતલબ ગુસ્સામાં આવે તો આપણને બટકું ભરી લે અને ખુશ થાય તો ચાટે મોડું ચાટે બરાબર તો એવા લોકો પણ હોય વાંચજો ક્યારેક ત્યારે તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો બહુ રસ ઇઝી પત્ર છે એટલે લખ્યો નથી અહીંયા પણ તમે લખી શકો પ્રિય મિત્ર મારો જન્મદિવસ આ તારીખે છે બરાબર આ દિવસે છે અમે બહુ જ મોટું આયોજન કર્યું છે મેં બધાને બોલાવ્યા છે બધાને આવવાનું છે તમારે પણ આવવાનું છે એ રીતે તમે લખી શકો છો ફેમિલી સાથે આવજો પછી તમારા મમ્મી પપ્પા મજામાં છે કે નહીં એ તો તમે આખો લખી શકો ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલા શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ લખો શિક્ષક દિનની ઉજવણી આખો અહેવાલ છે બરાબર વિડીયો શાંતિથી પોઝ કરીને તમે વાંચી લેજો કારણ કે વિડીયો રહી જશે મોટો અને પાછી મોટો વિડીયો તમે પાછા જોતા નથી બરાબર ઓકે તો આ હતો અહેવાલ હવે વાત છે નીચેનું કાવ્ય વાંચી પૂછેલા પ્રશ્નનો જવાબ લખો તો પહેલો છે પ્રશ્ન નાનકડા દીપને પોતાનું જીવન કેવું લાગે છે તો જુઓ લાગે આવું જીન જીવન તુચ્છ આકરું બરાબર એટલે તુચ્છ અને આકરું લાગે છે વ્યોમમાં કોણ શોભે છે તો વ્યોમમાં સૂર્ય અને સોમ એટલે સૂર્ય સૂર્ય શોભે છે માટીનું કોડિયું કયો ભાવ સેવે છે તો આમાંથી લખ્યું છે માટીનું કોડિયું અલ્પતા ભાવ સેવે છે કોડિયાને કવિ શું કહે છે તો કોડિયાને કવિ કહે છે કે દેવે તારી જોડે કોઈ અન્યાય નથી કર્યો અથવા કર્યો નથી તો અહીંયા લખ્યો છે કે ભાઈ ના કીધો છે લે અન્યાય દેવે ને નેવાહીન વાક્ય તું બોલે એટલે કેમ આવા ખરાબ વાક્ય બોલે છે તારી જોડે કોઈ અન્યાય થયો નથી ત્યારબાદ નીચે આપેલા મુદ્દાઓને આધારે બસો શબ્દમાં નિબંધ લખવાનો છે ગમે તે પરિશ્રમે જ પારસમણી સેકન્ડ છે શિયાળાની સવાર તો તમે આમાં મેં શિયાળાની સવાર લખી છે બરાબર વિડીયો પોઝ કરીને શાંતિથી તમે વાંચી શકો છો પૂરેપૂરો નિબંધ બરાબર તો બધા મિત્રો જે ગુજરાતીના અલગ જે મતલબ જે બીજા વિડીયોઝ છે એ પણ આપણી ચેનલ પર અવેલેબલ છે તેમજ આઈએમપી ગુજરાતીની સેકન્ડ એક્ઝામની પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જરૂરથી ચેક કરી લેજો ઓકે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ